મોરબીમાંથી ઝારખંડમાં 1200 શ્રમિકો મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા તંત્રએ અને સિરામિક એસોસિએશનના સહયોગથી કરવામાં આવી હતી, તો તમામ મજૂરોના ટેમ્પરેચર તપાસ્યા બાદ જ ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। મોરબી જિલ્લામાં વિશાળ સંખ્યામાં રહેલા શ્રમિકોને પોતાના વતન જવા દેવા માટે તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કમર કસવામાં આવી રહી છે। શ્રમિકોને ખાનગી બસો મારફતે રવાના કરવામાં આવી રહ્યા છે, પરંતુ શ્રમિકોની સંખ્યા ખૂબ વધુ હોવાથી ટ્રેનની આવશ્યકતા ઊભી થઈ છે, જેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા મોરબી માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે। આ પ્રથમ ટ્રેન મોરબીથી ઝારખંડના શ્રમિકો પોતાના વતન પહોંચાડશે, જે ટ્રેન સવારે 8 મોરબી રેલવે સ્ટેશને પહોંચી હતી। 1200 જેટલા મજૂરોને તેમાં બેસાડીને 11 કલાકે રવાના થઈ હતી। મોટી સંખ્યામાં મજૂરોને રેલવે સ્ટેશને બોલાવવામાં આવ્યા હોવાથી અધિક કલેક્ટર કેતન જોશી, એસપી ડોક્ટર કનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધિકા ભારાય, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, મામલતદાર ડીજે જાડેજા, મામલતદાર રૂપા પરાજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તો સાથે સાથે રેલવે પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ હતી। 1200 જેટલા મજૂરોના ટેમ્પરેચર તપાસણી કર્યા બાદ ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી। તો મજૂરોની ટિકિટોનો તમામ ખર્ચ સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો। યે હમ જો ટ્રેન આજ ચલા રહે હૈ શ્રમિક સ્પેશિયલ હૈ ઓર યે ટ્રેન હમ યહાં સે ચલાયેંગે ટાટા નગર કે લિયે ઓર એક્ચ્યુઅલી મે મોરબી ઇન્ડસ્ટ્રિયલ એરિયા હૈ ઇસ વજહ સે કાફી સારે શ્રમિક જો હૈ યહાં પે ફસે હુએ હૈ જો કે બંગાલ એરિયા બિહાર સે झारखंड से मध्य प्रदेश से उड़ीसा अलग अलग स्टेट से हैं और राज्य सरकार की डिमांड के बेसिस पे हम लोग श्रमिक स्पेशल ट्रेन को चला रहे हैं। तो इसी तारतम्य में आज पहली ट्रेन जो है यहाँ से हम रवाना कर रहे हैं टाटा नगर झारखंड के लिए। तो करीब करीब 1200 के लगभग श्रमिक हैं जो उसमें ट्रेवल कर सकते हैं कैपेसिटी ट्रेन की 24 कोच की जो है उस हिसाब से, और करीब करीब 14 से 15 श्रमिक स्पेशल चलाने की लगभग इस समय हमारे को डिमांड मिली है स्टेट गवर्नमेंट की तरफ से। तो अकॉर्डिंगली राजकोट डिवीज़न का भरपूर प्रयास है कि हम लोग अपने मजदूर भाइयों की मदद करें और यहां से जितनी ज़रूरत हो राज्य सरकार की उस संख्या में श्रमिक स्पेशल ट्रेन हम लोग चलाएँगे। ખાસ કરીને ઝારખંડના વેસ્ટ સિંહભૂમ જે કહેવાય તે સેન્ટર માટે આજે એક ટ્રેન આપણે રવાના કરી રહ્યા છીએ અને મોરબી શ્રમિક એસોસિએશન પોતાના ઉદ્યોગકાર સાથે મળી અને વહીવટી તંત્ર સાથે મળી અને જે આ આયોજન કર્યું છે, ખરેખર લોકો પોતાની સલામતી સાથે આરામથી પોતાનું વતન પહોંચે તે માટે ઉદ્યોગકારો પ્રયત્ન કર્યો અને વહીવટી તંત્ર પણ બહુ સારી રીતે સહયોગ આપ્યો છે। ત્યારે આ કારીગરોને પોતાનું વતન પહોંચે ત્યાં સુધી કાંઈ પણ તકલીફ ન પડે તેના માટે ફૂડ વ્યવસ્થા પણ અમુક સામાજિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી છે, ફૂડ પેકેટ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કુલ મિલાવીને જોઈએ તો આરામથી પોતાની ઘરે પહોંચી જાય તે માટે શ્રામિક એસોસિએશન અને વહીવટીતંત્ર સારી એવી પ્રયત્ન કરે। લોકડાઉન કે બાદ હમારે કામ યાનિ કંપની બંધ પડા હૈ, હમલોગ બહુત પરેશાન હૈ, ખાને પીને કા સુવિધા ભી નહીં મિલ રહા હૈ, કંપની મે પૈસા વૈસા ભી ખતમ હૈ, અભી જાને કે લિયે કોઈ સુવિધા નહીં હૈ, ઓર આજ હમલોગ ઘર જા રહે હૈ। આજ રેલવે પ્રશાસન ને ગાડી કો સુવિધા દિયા હૈ હમલોગ કો, ઓર હમારે ઘર પરિવાર મે ભી બહુત ચિંતા કર રહે હૈ બહુત દિનો સે, ઓર આજ હમલોગ ઘર જા રહે હૈ, રેલવે પ્રશાસન ને સુવિધા દિયા હૈ, ઇસલિયે મે રેલવે પ્રશાસન કો બહુત બહુત ધન્યવાદ દેના ચાહુંગા। રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી।